નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં યુવતીને ભગાડી જવાના ચાલતા બંદૂક બાબતે યુવકના પરિવારજનો અને પોલીસ પર ખાતકપૂર્ણ થતા ચકચાર મચી ગઈ છે. હુમલામાં ઘાયલ એક પીએસઆઈ સહિત છ લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરના દોલતપુરા વિસ્તારમાં આવેલ નિમિનાલ સોસાયટીમાં રહેતો પરિણીત યુવક વિરલ પટાટ દોઢ એક માસ પહેલા દોલતપુરાના દેવાયત કરમૂરની છોકરી રિંકલને ભગાડી ગયો હતો. બાદમાં રિંકલના પરિવારજનોએ વિરલ પટાટ સામે ચોરી સહિતની ફરિયાદ નોંધાવી હતી. તે બાબતે બંને વચ્ચે બંદૂક ચાલતું હતું, જેમાં પટાટ પરિવાર ચોરવાડના ખંભાડિયા રહેવા ચાલવા ગયા હતા. આજે તેના જૂનાગઢ સ્થિત મકાનનો માલ સામાન લેવા માટે જૂનાગઢ આવવાના હોય અને તેના પર હુમલો થાય તેવી ભીતિના કારણે લખાણ પોલીસ રક્ષણ માનવામાં આવ્યું હતું, જેથી એક પીએસઆઈ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલો પટાટ પરિવારના રક્ષણ માટે તેના ઘરે હાજર હતા. તેવામાં અચાનક દેવાનંદના મિત્રો રમેશ ગોજિયા અને હમીર ગોજિયા સહિત 12-15 શખ્સોનું ટોળું ઘાતક હથિયારો સાથે આવી પટાટ પરિવાર પર તલવાર ભાલા કુહાડી વડે હુમલો કર્યો હતો. યુવતીને ભગાડી જવાના મામલે ચાલતા બંદૂકમાં પોલીસની હાજરીમાં હુમલાખોરોએ હુમલો કરી પીએસઆઈ સહિત છ લોકોને ઘાયલ કરી દીધા. આ અંગે પોલીસ દ્વારા હત્યાની કોશિશ, રાયોટિંગ સહિતનો રમેશ ગોજિયા, હમીર ગોજિયા સહિત 12-15 લોકો સામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. હુમલાખોરોને પોલીસનો પણ ડર ન હોય તેમ પોલીસની હાજરીમાં જ ઘાતક હથિયારો સાથે હુમલો કરી પોલીસને પણ ઇજાગ્રસ્ત કરી પોલીસની આબરૂના ધજિયા ઉડાવી દીધા છે. પેલા તમારું નામ બોલજો. હા બેન બોલો. મારું નામ યાજ્ઞિકા વિરલ પટાટ. હા, અમે બધા સામાન ભરવા ગયા હતા પોલીસ પ્રોટેક્શન લઈને, અને પોલીસ પ્રોટેક્શન પોલીસ વાળા ભેગા હતા સામાન ભરાવા આવ્યું હતું, અને એ લોકો આવ્યા ને બધાને જેમ ફાવે મારવા માંડ્યા. તલવાર, ત્રિકોણ, પછી કુવાડા, ધાર્યું, પાઇપુ, રમેશ કાળા ગુજિયા, નંદા કાળા, નંદા પરબત ગુજિયા, સાગર નીરુ, રાધુ, ભરત, વિપુલ, પછી હમીર. જૂનાગઢ શહેરના દોલતપુરા વિસ્તારમાં આવેલ નેમિનાથ સોસાયટીમાં વકમતભાઈ આવીને પોતાનો સામાન ભરવા આવેલા કુટુંબીજનો સાથે, ત્યારે રમેશ કાળુ ગોજિયા અને હમીરભાઈ ગોજિયા સહિતના 12-15 જણાઓએ હુમલો કરી અને માથામાં ગંભીર ઈજા કરેલ છે. હાલમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે. ભૂતકાળમાં 1.5 મહિના પહેલાં દેવાનંદ કરમૂરની દીકરી રિંકલને દેવાયતભાઈનો, વકમાતભાઈનો દીકરો નસાડી ગયેલ, ત્યારબાદ એને પાછી લાવેલા અને એ બાબતનું બંદૂક ચાલતું હતું અને સામાન ભરવા આવેલા તેથી બંદોબસ્તની માગણી કરેલી. હાલમાં પોલીસ હતી એના લીધે વધુ કોઈ ઈજા થવાની ઓછી થઈ છે, ઈજા ઓછી થઈ છે, જેથી ગંભીર બનાવ બનતા અટકી ગયેલ છે. એક પીએસઆઈને વધતી ઓછી ઈજા થયેલ છે. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. માંગરોળના નાંદરખી ગામે ખેલાયો લોહિયાળ ધીંગાણો. બે જૂથના કુલ 8 લોકોને જૂનાગઢ રેફર કરાયા, જેમાં સારવાર દરમિયાન એકનું મોત નિપજ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળના નાંદરખી ગામે ધૂળટીના દિવસે થયું લોહિયાળ ધીંગાણો. મળતી વિગતો મુજબ આ ધીંગાણામાં એક જ પરિવારના બે જૂથો વચ્ચે ખુલ્લા હથિયારો વડે મારામારીની ઘટના ઘટી હતી. નાંદરખી ગામના સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ધીંગાણું જમીન બાબતે થયેલ હતું. આખું ધીંગાણુંમાં બંને જૂથના લોકોએ સામસામે હથિયાર ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક જ પરિવારના બંને જૂથના કુલ 8 લોકોને ઈજા થઈ હતી, જેમને માંગરોળ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ રેફર કરવામાં આવ્યા. જૂનાગઢ રેફર કરવામાં આવેલ 8 લોકો પૈકી એજાજ હાજમના બેલીમ નામના યુવાનનું છરીના ઘા વધારે લાગી ગયેલ હોવાથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું હતું, જેમને કારણે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. પોલીસને જાણ થતાં પોલીસ તુરંત જ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી, તો આ બાબતની જ વધુ તપાસ પોલીસે ચલાવી રહી છે. બરોબર, અમારા છોકરાને ચોથી 4 થી પહેલાં લગ્ન થયા હતા, તો આ ચોથી અમારા મોમેડીમાં ચોથી હોય એટલે ચોથી કરવા ગયા હતા, તો છોકરાનો ફોન આવ્યો બપોરે કે અહીંયા આવ્યો બનાવ બની ગયો છે. એટલે પછી એ લોકો માંગરોળ દવાખાને વહી ગયા બધા, એના હાડાને છરીઓ મારી દીધી, પાછળથી બોલાવી જાય કે ભાઈ આનો સમાધાન કરવું છે, આપણે અંદર તરીકે એમ છરીઓ મારી દીધી. પછી છરીઓ મારી પછી મારા છોકરાને પાછળથી ધોકા માર્યા, પછી એનો ભાઈ એનો બીજો હાડો હતો એને છરીઓનો કામ દીધા, તો પછી એ મારીને ભાઈગા ભાઈગા, પછી મારી ઘર મારા ઘર છોકરાની વહુ હતી ને એ આવી, તો એના ગળામાંથી સોનાનો ચેન ને 6000 નું પાકીટ હતું, એ
ત્યાંથી લૂંટી લીધું. એ લૂંટ કરી પછી ત્યાંથી આ લોકો દવાખાને લઈ ગયા આ લોકોને બીજાવાળાઓને માંગરોળ. તો માંગરોળથી પછી પાછળથી આ લોકો પાછું થોડું એમ કે બધા વયા ગયા એટલે પાછળથી ઘરે પૂગ્યું, ઘરે બાયુને મારી બાયુને મારીને ઘરમાં લૂંટ કરી દાગીના જમીન બારામાં હતો કંઈ. મનીષ ડાકે સાથે અનેસ ગુજરાત ન્યૂઝ માંગરોળ. કેશોદના મિશ્રા ગામે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર, વર્ષો જૂની પરંપરાથી યોજાતો તોડેશ્વર બાપાનો મેળો. રાજ્ય સરકારે વિચરતી જાતિઓ પૈકી વિચરતી અને વિમુક્તિ જાતિઓ બાવા વૈરાગી ગોસાઈ, ગોસ્વામી ગુસાઈ, અતીતનાથ બાવા, જોગી રામાનંદી માર્ગી વગેરે જાતિઓ અનુસૂચિત જનજાતિ કરતાં પણ વધારે પછાત ગયેલ છે. તે રીતે અનામત અમારો બંધારણીય અધિકાર છે. સરકારશ્રીના પોતાના ઠરાવો સરકારે નિમેલ કમિશનોના અહેવાલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને વર્ષ 2001થી રાજ્યમાં વસવાટ કરતી જાતિઓ બાવા વૈરાગી ગોસાઈ, ગોસ્વામી ગુસાઈ, અતીત બાવા, જોગી રામાનંદી માર્ગી વગેરે જાતિઓ અનુસૂચિત જનજાતિ સમકક્ષ આપવામાં આવતા અનામતમાં લાભો બંધ કરેલા છે. પરિણામે આ જાતિઓનો વિકાસ રૂંધાયો છે. જેથી કાનૂની કારણોસર અનામત લાભો તાત્કાલિક અસરથી ફરી ચાલુ કરવા દશનામ ગોસ્વામી સમાજની રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરતો પત્ર ગુજરાત રાજ્ય સરકારને લખવામાં આવ્યો હતો. હું શ્રી મેઘનાથી ભરતગીરી લક્ષ્મણગીરી ઉપલેટા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ આજ રોજ ઉપલેટા મામલતદાર કચેરીએ જે NTDNTના લાભો જે દશનામ ગોસ્વામી સમાજ તેમજ સાધુ સમાજને મળતા બંધ થયેલ છે તે સત્વરે ચાલુ કરવાનું માંગ સાથેનું આવેદનપત્ર ઉપલેટા મામલતદાર સાહેબને આપેલ છે. તેમજ આપણા જે રાજા રજવાડાઓ તરફથી મળેલ આપણા સાધુ સંતો મહંતો બ્રાહ્મણો તેમજ જમીનોનો ખેડૂત હકીશો પણ આપવા એવી માંગ સાથેનું આવેદનપત્ર આપેલ છે. અમીર પઠાણ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. માળિયા તાલુકાના જૂથડ ગામે ન્યાય સમિતિ અધ્યક્ષની સાદગીથી પુત્રની વાડ નીકળી. માળિયા હાટીના જૂથળ ગામે ન્યાય સમિતિ અધ્યક્ષ મહેશ કાથડના પુત્રની હોળી નિમિત્તે વાળ કાઢવામાં આવી હતી અને અધ્યક્ષ હોવા છતાં સાદગી રીતે વાળ કાઢવામાં આવતા આમ જોયો તો અત્યાર સુધીના સમયમાં DG જેવી વસ્તુનો સિલવો ચાલે છે. ત્યારે ન્યાય સમિતિ અધ્યક્ષ મહેશ કાથડ દ્વારા ખોટા ખર્ચ ન કરવા અને સમાજને નવો રાહ ચીંધ્યો હતો તેમજ વધુના ખર્ચના પૈસા ગામના જરૂરી વિકાસના કામમાં આપવાનું વિચારી નિવાસસ્થાનેથી તેમના પુત્ર અંશુમનની સાદગી રીતે વાળ કાઢવામાં આવ્યા અને સાદગી રીતે કેક કાપીને જન્મદિવસ પણ ઉજવ્યો હતો. આ તકે સૌ કોઈ જોવા એકઠા થયા હતા. ત્યારે વધુમાં જોઈએ તો લોકો વાર તહેવારમાં વધારાના ખોટા ખર્ચ કરે છે ત્યારે ન્યાય સમિતિ અધ્યક્ષ મહેશ કાથડની આ પહેલનો લોકોએ બિરદાવી હતી. ભરત સોંદરવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. જૂનાગઢ ખાતે દિવ્ય ભાસ્કરના પેપરને સળગાવી મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. હાલ થોડા દિવસ પહેલાંના દિવ્ય ભાસ્કરના પેપરમાં ઇસ્લામિક આતંકવાદ એવું ખુલ્લેઆમ લખીને ઇસ્લામ ધર્મના વિશે લખતા તેમના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જોકે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જણાવે છે કે ઇસ્લામ દુનિયાભરમાં શાંતિ પ્રેમ અને ભાઈચારો ફેલાવે છે અને આતંકવાદનો સૌથી વધુ ભોગ પણ મુસ્લિમો બની રહ્યા છે અને આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તેવું સમગ્ર વિશ્વ કહે છે. પરંતુ અમુક ઇસ્લામ વિરોધી અખબારો દ્વારા ઇસ્લામની લાગણી દુભાય તે રીતે જાણી જોઈને ઇસ્લામિક આતંકવાદ એવું ખુલ્લેઆમ લખીને ઇસ્લામ ધર્મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે આવા અખબાર સામે કાયદાકીય પગલાં ભરવા અને તેનો બહિષ્કાર કરવાનો એક જાહેર કાર્યક્રમ સુખનાથ ચોક જૂનાગઢ ખાતે રાખવામાં આવ્યો હતો. દેશમાં એકતાની જરૂર છે તેવા સમયે આતંકવાદને ધર્મ સાથે જોડીને એક જવાબદાર અખબાર દિવ્ય ભાસ્કર પોતાને ધર્મ ચૂકીને દેશ અને સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરી રહ્યું છે ત્યારે ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરનાર અખબાર દિવ્ય ભાસ્કર દૈનિકની જાહેરમાં હોળી સળગાવવામાં આવી અને દિવ્ય ભાસ્કર વિરોધી સૂત્રોચ્ચાર કરી કોઈ પણ અખબાર કે મીડિયા ઇસ્લામ ધર્મ વિશે ટિપ્પણી કરશે તો સાંખી લેવામાં નહીં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મુસ્લિમ અગ્રણી વહાબભાઈ કુરેશી, સુહેલભાઈ સદ્દકી, હુસેન સાહ બાપુ, કાસમભાઈ જુણેજા, આશિકભાઈ બ્લોચ, હનીફખાન પઠાણ, રફીકભાઈ અંસારી વગેરે સમાજના આગેવાનો જોડાયા હતા. આજરોજ દિવ્ય ભાસ્કરે ઇસ્લામ ધર્મ વિશે ખરાબ ટિપ્પણી લખેલી છાપાની અંદર એનો અમે મુસ્લિમ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવેલ એની હોળી સળગાવવામાં આવેલી છે. આવું અવારનવાર જો આવું લક્ષ્ય આવું કૃત્ય કરશે તો અમે અવારનવાર હોળી કરશું અને ખાતા ક્યાંક પગલાં લેવામાં આવશે એની પર.
જેથી કરીને આજે દિવ્ય ભાસ્કરની પૂર્તિને અમે હોળી સળગાવી ને એનો બહિષ્કાર કરેલ છે. હા જી મેમ, મારું નામ વહાભાઈ રજભાઈ ખુલેસી. આ દિવ્ય ભાસ્કરે અમારે ઇસ્લામ ધર્મને વિરોધમાં એને લખ્યું છે. અમે એના વિરોધ ગયા છે ને અમે અહીંયા હોળી સળગાવી છે ને આ લોકો અમારે લખશે તો અમે હજી અમે એની પાછળ અમે પગલાં લેશું ને અમે અડક શકાય કેવું આને વિરોધ ફૂલ કરશું અમે ને એને અમે કાઢવા આગળ વધારશું. આ કાઢો બંધ નહીં થાય. સુકના ચોક શાક શાક માર્કી પાસે અમે આને હોળી અડગાવી છે છાપામાં છાપાની ને આના વિરોધ ગયા છે દિવ્ય ભાસ્કરની. અમારે ઇસ્લામ વિરોધ એને છપ્યું છે એટલે અમે એને હોળી અડગાવી છે. મનીષ ડાકી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. કાંકરેજ તાલુકાના ખરા જૂના ગામ તળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજીના મંદિરે સુંદરકાંડનું આયોજન કરાયું હતું, જેમાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનગરમાં જૂના ગામ તળમાં ઐતિહાસિક પ્રાચીનની બહુચર માતાજીનું મંદિર આવેલ છે. હોળી ધૂળેટીની ઉજવણી અહીં ખાસ રીતે કરવામાં આવે છે. ગઈ સાલ શ્રીરામના મંત્ર જાપ તથા અખંડ રામાયણ પાઠ પૂજ્ય રમાબેન હરિયાણીની પાવન નિશ્રામાં ધૂળેટીના દિવસે સવારે 5 અને 15 કલાકથી રાત્રે 12-15 કલાક સુધી કરવામાં આવ્યા હતા. દર વર્ષની તેમ ચાલુ સાલે પણ ગઈ તારીખ 21-3-2019 ગુરુવારની રાત્રે 8-15 કલાકથી 11-15 કલાક સુધી સુંદરકાંડનું રસપાન રાકેશભાઈ સ્વામી પાટણવાડાના મુખારવિંદે કરવામાં આવ્યું. સૂકી હોળી ધૂળેટી નહીં પણ પાણીનો બગાડ ન થાય અને દિવસભર માનવ હૃદય પ્રફુલ્લિત રહે તેવા આ કાર્યક્રમથી લોકો પ્રભાવિત થયા હતા. સંગીત સુરાવલી વચ્ચે યોજાયેલ ભજન સત્સંગનો લાભ લઈ રાતે સુંદરકાંડનું રસપાન કરી માતાજીની આરતી ઉતારી પ્રસાદ લઈ થરા તથા તાણાના ભાવિક ભક્તો છૂટા પડ્યા હતા. આ પાવન પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, માઈ મંડળના પ્રમુખ નિરંજનભાઈ જેસોની, ઠટોષણના હનુમાન દાદાના પુજારી કિરીટભાઈ અખાણી, વેપારી અગ્રણી નિરંજનભાઈ ઠક્કર, થરા નગરપાલિકા કોર્પોરેટર ભાવનાબેન વિપુલભાઈ પ્રજાપતિ, હરિભાઈ સોની, પરેશભાઈ ઠક્કર જલિયાણ, ગોપાલ અરવિંદભાઈ ઠક્કર, મેહુલ જયંતિભાઈ ઠક્કર, બાબુભાઈ પ્રજાપતિ, હરિભાઈ કે ઠક્કર, બહુચર માતાજી મંદિરના પુજારી બંટી જોશી, ઈશ્વરભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ આર પ્રજાપતિ, સાહિત્યકાર દીપકભાઈ એન જોશી, કરશનભાઈ દરજી, જયંતિભાઈ નાઈ, ભરતભાઈ ઠક્કર, સીએચસી થરા, મહેશભાઈ જોશી, અમૃતભાઈ વી જોશી તેમજ થરા તાણા ગામમાંથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નિરંજનભાઈ સોની, પરેશભાઈ પટેલ, બંટી જોશી, શનિભાઈ ઠક્કર, કાળુભાઈ નાઈ, ભૂરાભાઈ ઠક્કર, વાઘેલા પિન્ટુભા વડાએ અથાગ મહેનત કરી હતી. ચેહરશી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. કાંકરેજ તાલુકાના દરેક ગામડે ગામડે અને વેપારી મથક થરા ખાતે અને મુખ્ય મથક શિહોરી ખાતે પણ યુવાનો અને બાળકો દ્વારા એકબીજાને કલરો રંગોથી રંગીને હોળી ધૂળેટીનો તહેવાર મનાવતા જોવા મળ્યા હતા. શિહોરી સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી સાથે રંગોનું મિશ્રણ કરી અને હોળીનું પર્વ નિમિત્તે ખજૂર થાણી લોકોને એકબીજાને આપી રંગો લગાવી મનાવાઈ હતી. તો બીજી બાજુ શિહોરીના પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફના યુવાનો, બાળકો અને યુવતીઓ સહિત અન્ય લોકો સાથે રંગો લગાવીને ઉજવણી કરી હતી. યુવાનો અને બાળકો પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને પણ હોળી રમવા માટે મજબૂર કર્યા હતા. ત્યારે શિહોરી ખાતે ઢોલ વગાડીને રમવામાં આવી હતી. ધૂળેટીના આજે અનેક વિસ્તારમાં અલગ અલગ રીતે ધૂળેટીની મજા લોકોએ માણી હતી. ચેહરશી વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વર રોડ પર આવેલ અંબરટો સિરામિક્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સૌજન્યથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાંતિજ ખાતે આવેલા વિવિધ કચેરીના અધિકારી, પત્રકારો, ડોક્ટરો, વકીલો, કોર્પોરેટરો, જાયન્ટ્સ મેમ્બરો, નગરના અગ્રણીઓની ટીમ બનાવી ક્રિકેટ મેચ યોજાઈ હતી. ગલતેશ્વર ખાતે આવેલ અંબરટો સિરામિક્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાંતિજ ખાતે આવેલ વિવિધ કચેરીના અધિકારીઓ, પત્રકારો,
ડોક્ટરો, વકીલો, કોર્પોરેટરો, જાયન્ટ્સ મેમ્બર્સ, નગરના અગ્રણીઓની ટીમ અને ટીમ બી બનાવી બંને ટીમ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં પહેલા ટોસ જીતીને ટીમ એ દ્વારા બેટિંગ લઈને 133 રન બનાવ્યા હતા, જ્યારે બીજા દાવમાં ટીમ બી દ્વારા 60 રન બનાવ્યા હતા. તો ટીમ એ પત્રકાર 11 ટીમનો વિજય થયો હતો. તો આ પ્રસંગે ઉપસ્થિત પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા બેટિંગ કરીને બોલિંગ હળે હાથ જમાવ્યો હતો. તો કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કંપની દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. તો વિજેતા ટીમ અને રનરઅપ ટીમને ઉપસ્થિત પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ પાલિકા પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, કંપનીના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર જાની, અમરીશભાઈ સોની, કંપનીના એચઆર આર કે દાસ દ્વારા વિજય થયેલ ટીમને ટ્રોફી એનાયત કરી હતી, જ્યારે સમગ્ર ક્રિકેટ મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી, જ્યારે ખેલાડીઓએ ઘણા સમય પછી ક્રિકેટ મેચ રમતા આનંદ છવાયો હતો અને કંપનીનો આભાર પણ માન્યો હતો. તો સમગ્ર ક્રિકેટ મેચનું સફળ આયોજન આર કે દાસ હેડ એચઆર તથા વિશ્વેશ્વર ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. નિમિત્તે અમરે તો સિરેમિક તરફથી કંપની ખાતે રાજકીય આગેવાનો, ડોક્ટરો તથા ગામના વકીલો તથા પ્રેસ મીડિયા સમક્ષ હાજર રહી અને આજે મેચનું આયોજન કરેલું હતું, જે બદલ અમરે તો સિરેમિકનો અમે આભારી છીએ. બરાબર, મેચ દરમિયાન ખૂબ એન્જોય કર્યો, ખૂબ લાગણીઓ બધાની એકબીજાની હોળીના રંગના જેમ અમે સુખ દુઃખ ભૂલી અને સાથે એન્જોય કર્યો, એ બદલ અમરે તો સિરેમિકનો અમે આભાર માનીએ છીએ. જે દરમિયાન મેચ દોડે ટ્રોફી બતાવી જે દરમિયાન જે વિજેતા ટીમ હતી અને રનર્સ એમની ટ્રોફી એનાયત કરેલી છે તથા મેન ઓફ ધ મેચ એનાઉન્સમેન્ટ કરી અને બધાને સાથે ભોજન લઈ અને એકબીજાની લાગણીઓ જે હર્ષોલ્લાસથી આપણે હોળી નિમિત્તે ભેગા થયેલ છીએ તે બદલ અમરે તો સિરેમિકનો અમે ખૂબ ખૂબ આભાર. આજે ધુળેટીના પાવન પર્વ નિમિત્તે અંબટો સિરામિક જે ગલતેશ્વર મુકામે આવેલી છે ત્યાં પ્રાંતિજના ખૂબ આગેવાન માણસ, રાજકીય લોકો તથા પત્રકાર મિત્રો તથા ડૉક્ટર્સ તથા વકીલો અને બીજા પ્રાંતિજ ગામના વ્યવસ્થિત કહી શકાય તેવા કે જે આગેવાનો છે પ્રાંતિજના, એ લોકોને અંબટો સિરામિકે આ ગ્રાઉન્ડ નિમિત્તે આજે ગેટ ટુગેધર એક રાખેલું, જેની અંદર સૌને ભેગા મળીને રમવાનો ખૂબ આનંદ આવ્યો તથા એની સાથે સાથે ખૂબ એન્જોયમેન્ટ થયું. આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા બદલ હું અંબટો સિરામિક, અમારા ડૉક્ટર્સ એસોસિએશન તથા પ્રાંતિજ ગામ નિમિત્તે ખૂબ ખૂબ બિરદાવું છું આ કારકિર્દી આ વસ્તુને તથા આગળ આવી ઇવેન્ટ થતી રહે એ માટે હું પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજે નિમિત્ત કરી રહ્યો છું અને પત્રકાર મિત્ર ખાસ જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેન દ્વારા પાણી બચાવો અભિયાન અને ધૂળેટી પર્વને સ્પોર્ટ્સ ડેમાં ફેરવ્યો. ભાઈઓ અને બહેનો અને બાળકો ક્રિકેટ રમીને હજારો લીટર પાણી બચાવ્યું હતું. હોળી ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને નાનાથી લઈને મોટાઓ પણ સૌ કોઈ રંગોથી રમવાની મજા આવે છે. પણ આ શાલ નબળા ચોમાસાને લઈને ગુજરાતભરમાં પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે પ્રાંતિજ ખાતે એક એવો પણ સમાજ છે જેને પોતાના પરિવાર સાથે તથા પાડોશી તથા કુટુંબીજનો કે સમાજના લોકો સાથે ધૂળેટીનો તહેવાર મનાવ્યો. પણ પાણી બચાવો અભિયાન સાથે માં તિલક કરીને રંગોથી રંગાયા અને ધૂળેટીના તહેવારને સ્પોર્ટ્સ ડે બનાવી સમાજના કાનન ફાર્મ હાઉસમાં ભાઈઓ અને બહેનો અને બાળકોની ક્રિકેટની ટીમો બનાવી આજના દિવસે ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું અને ક્રિકેટ મેચ રમીને પાણી બચાવો અભિયાન સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો અને બાળકો પણ આ અભિયાનમાં જોડાયા હતા અને હજારો લીટર પાણીનો બચાવ કર્યો હતો. તો અન્ય સમાજ તથા પાણીનો ખોટો બગાડ વ્યય કરતા લોકો માટે સુંદર મેસેજ આ સમાજ દ્વારા આપ્યો હતો તેમ કહીએ તો પણ નવાય નહીં. તો આ પ્રસંગે નગરપાલિકા કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન ધવલભાઈ રાવલ, શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો, વડીલો નરસિંહભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, રિનેશભાઈ પટેલ, દેવસિંહભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, નારણભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર અને પ્રેરણાત્મક સંચાલન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત અતીત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિવિધ હક તેમજ બંધકરણ અનામતના લાભ ચાલુ કરવા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. રાજ્ય સરકારે વિચરતી જાતિઓ પૈકી વિચરતી અને વિમુક્તિ જાતિઓ બાવા વૈરાગી ગોસાઈ, ગોસ્વામી ગુસાઈ, અતીત નાથ બાવા, જોગી રામાનંદી, માર્ગી વગેરે જાતિઓ, અનુસૂચિત જનજાતિ,
કરતાં પણ વધારે પછાત ગયેલ છે. તે રીતે અનામત અમારો બંધારણીય અધિકાર છે. સરકારશ્રીના પોતાના ઠરાવો સરકારે મેલ કમિશનોના અહેવાલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને વર્ષ 2001થી રાજ્યમાં વસવાટ કરતી જાતિઓ બાવા વૈરાગી, ગોસાઈ, ગોસ્વામી, ગુસાઈ, અતીત બાવા, જોગી, રામાનંદી, માર્ગી વગેરે જાતિઓ અનુસૂચિત જનજાતિ સમકક્ષ આપવામાં આવતા અનામતમાં લાભો બંધ કરેલા છે. પરિણામે આ જાતિઓનો વિકાસ રૂંધાયો છે. જેથી કાનૂની કારણોસર અનામત લાભો તાત્કાલિક અસરથી ફરી ચાલુ કરવા દશનામ ગોસ્વામી શર્માજની રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરતો પત્ર ગુજરાત રાજ્ય સરકારને લખવામાં આવ્યો હતો. હું શ્રી મેઘનાથી ભરતગીરી લક્ષ્મણગીરી ઉપલેટા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ આજ રોજ ઉપલેટા મામલતદાર કચેરીએ જે NTDNTના લાભો જે દશનામ ગોસ્વામી સમાજ તેમજ સાધુ સમાજને મળતા બંધ થયેલ છે તે સત્વરે ચાલુ કરવાનું માંગ સાથેનું આવેદન પત્ર ઉપલેટા મામલતદાર સાહેબને આપેલ છે. તેમજ આપણા જે રાજા રજવાડાઓ તરફથી મળેલ આપણા સાધુ સંતો મહંતો બ્રાહ્મણો તેમજ જમીનોનો ખેડૂત હકીશો પણ આપવા એવી માંગ સાથેનું આવેદન પત્ર આપેલ છે. હાલ છે અમીર પઠાણ સાથે ગુજરાત ન્યૂઝ ઉપલેટા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.